જો અવેજ આપ્યો એની ગણતરી થાય અને ત્રણ જ રકમો હોય ઇક્વિટી શેર મૂડી એની મૂળ કિંમત વધતા પ્રીમિયમ બાદ વટાવ જો પ્રેફરન્સ શેર મૂડી આપી હોય તો આપેલી પ્રેફરન્સ શેર મૂડીની મૂળ કિંમત પ્લસ પ્રીમિયમ અથવા માઇનસ વટાવ અને જો ફ્રેક્શનલ શેર આપવાના બદલે કોઈક રકમ રોકડ કે બેંક દ્વારા ચૂકવી હોય તો એ રકમ આ ત્રણ રકમનું ટોટલ કરીએ એટલે એને કહેવાય કુલ રક અવેજ એ કુલ અવેજમાંથી જે રકમ બાદ કરવાની છે એ પણ તમને તમારા સ્ક્રીન પર બતાવી છે આ કુલ અવેદની રકમમાંથી જે વિસર્જન પામતી કંપની છે જે વિસર્જન પામતી કંપની છે એની ભરપાઈ થયેલી શેર મૂડી આઈ રિપીટ વિસર્જન પામતી ભરપાઈ કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી એમાંથી બાદ કરવાની અહીંયા શબ્દ પ્રયોગ છે વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી જેની અંદર ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી બંનેનો સમાવેશ થાય પણ આ સિવાય ત્રીજી કોઈ રકમ લેવાની નથી કોઈ પણ અનામત નહીં નહીં વહેલો નફો નહીં કોઈ મિલકત નહીં કોઈ દેવા નહીં અથવા ડિબેન્ચર અવેજમાં આપવામાં આવ્યા હોય તો એ પણ લેવાના નથી આઈ રિપીટ આટલી જ સિમ્પલ ગણતરી છે પહેલા ગણતરી કરવાની અવેજમાં આપવામાં આવતા ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ રોકડ એટલે મળી ગયો આપણને કુલ અવેજ એમાંથી વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી એમાંથી બાદ કરવાની હું અહીંયા તમને બોર્ડ ઉપર એનું ઉદાહરણ આપું છું જેના આધારે તમને ખબર પડે કે ખરીદતી કંપનીને વિસર્જન પામતી કંપનીનો ધંધો ખરીદી લેવાના કારણે એને નફો થયો કે નુકસાન થયું કારણ કે ત્યાં આપણી જે આપણો જે માઇન્ડસેટ છે એના કરતાં તમને મળતું જે પરિણામ છે એ કંઈક જુદા આંકડા અથવા જુદી સંજ્ઞા કે નિશાની બતાવશે આઈ રિપીટ જો તમારા બોર્ડ પર આપણે નક્કી કરવાનું છે પહેલું કે ખરીદતી કંપનીએ આપેલો કુલ અવેજ કેટલો છે માનો કે ઇક્વિટી શેર મૂડી આપી તો સો ઇક્વિટી શેર આપ્યા દરેકની મૂળ કિંમત દસ રૂપિયા છે તો એક હજાર રૂપિયાની ઇક્વિટી શેર મૂડી આપી આ ઇક્વિટી શેર જે સો આપ્યા એ પાંચ રૂપિયાના પ્રીમિયમથી આપ્યા હોય તો પ્રીમિયમની રકમ એમાં ઉમેરાય એટલે કુલ પંદરસો રૂપિયાથી ઇક્વિટી શેર મૂડી આપી માનો કે કોઈ પ્રેફરન્સ શેર આપ્યા હોય માનો કે પ્રેફરન્સ શેર મૂડી આપી છે દસ રૂપિયાનો એક પ્રેફરન્સ શેર આપ્યો છે તો પ્રેફરન્સ શેરની મૂળ કિંમત થઈ દસ રૂપિયા અને એ પ્રેફરન્સ શેર એક રૂપિયાના વટાવથી આપ્યો છે એક રૂપિયાના વટાવથી તો એમાંથી એક રૂપિયા વટાવની રકમ આપણે વાત કરીએ તો નવ રૂપિયાની પ્રેફરન્સ શેર બુડી આપી છે એમ કહેવાય અને માનો કે રોકડ રકમ કે ચેક દ્વારા એક રૂપિયો ચૂક્યો છે તો આ ત્રણ રકમનું ટોટલ કરીએ ત્યારે એને કહેવાય ખરીદતી કંપનીએ વેચાતી કંપનીને આપેલો કુલ અવેજ જે આ એક્ઝામ્પલમાં થશે પંદરસો દસ રૂપિયા એમાંથી આપણે બાદ કરીએ વેચાતી કંપનીની અથવા વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી જેમાં ઇક્વિટી શેર મૂડી હોય અને પ્રેફરન્સ શેર મૂડી હોય જે કંપનીનો ધંધો બંધ થાય છે એ કંપનીની વિસર્જન પામતી કંપનીની માનો કે એની ઇક્વિટી શેર મૂડી આપણને એક્ઝામ્પલમાં આપી છે એના પાકા સરવૈયામાં આપી છે પાંચસો રૂપિયા છે અને એની ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી આપી છે માનો કે સાતસો રૂપિયા એનો અર્થ એ કે વિસર્જન પામતી કંપનીની કુલ ઇક્વિટી અને પ્રેફરન્સ બંને થઈને ભરપાઈ થયેલી શેર મૂડી છે બારસો રૂપિયા એ કુલ અવેજમાંથી બાદ કરવામાં આવશે કુલ અવેજ આપીએ છીએ પંદરસો દસ રૂપિયાનો પણ વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી બારસો રૂપિયા છે આમ કરવાના કારણે તફાવતની રકમ આવે છે ત્રણસો દસ એનો અર્થ એવો થાય કે ખરીદતી કંપની બારસો રૂપિયાની વિસર્જન પામતી કંપનીની શેર મૂડીના અવેજમાં શેર મૂડીના અવેજમાં પોતે પંદરસો દસ રૂપિયાનો અવેજ આપે છે બારસો રૂપિયાની ભરપાઈ થયેલી વિસર્જન કંપનીની મૂડીના અવેજમાં પોતે પંદરસો ને દસ રૂપિયા આપે છે ત્રણસો ને દસ રૂપિયા વધારે ચૂકવે છે પ્લસ સાઈન આવે છે પણ ખરીદતી કંપની માટે આ ખોટની ખોટનો વ્યવહાર કહેવાય કારણ કે બારસો રૂપિયાની ભરપાઈ થયેલી મૂડી સામે પોતે અવેજ પંદરસો ને દસનો આપે છે એટલે જ્યારે અહીંયા તફાવતની રકમ પ્લસ આવે તો એ ખરીદતી કંપની માટે ખોટ બને પણ આનાથી જુદા પ્રકારનો વ્યવહાર જોઈએ માનો કે અવેજની રકમ આપણે એની જ રાખીએ છીએ પંદરસો દસ રૂપિયા વિસર્જન પામતી કંપનીની ઇક્વિટી શેર મૂડી માનો કે એક હજાર રૂપિયાની છે ભરપાઈ થયેલી અને સાતસો રૂપિયાની ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી છે એટલે વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી કુલ શેર મૂડી છે સત્તરસો રૂપિયા અને ખરીદતી કંપની અવેજમાં આપે છે પંદરસો દસ સમજાય એવી રીતે કે સત્તરસો રૂપિયાની સામે અવેજમાં આપણે આપીએ છીએ પંદરસો દસ એટલે આપણે તફાવત ગણીએ છીએ એકસો નેવું મોટી રકમમાંથી નાની રકમ બાદ જાય અને મોટી રકમની નિશાની ચાલુ રહે એટલે તફાવત મેથેમેટિક્સ પ્રમાણે માઇનસ વન નાઇન્ટી આવે પણ અકાઉન્ટન્સીના એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીન પ્રમાણે જો આપણે એનો અર્થ કરીએ તો એમ કહેવાય કે સત્તરસો રૂપિયા સામે અવેજ આપ્યો પંદરસો દસનો એટલે ખરીદતી કંપનીને અવેજ આપતી વખતે એકસો નેવું રૂપિયાનો લાભ થયો નફો થયો એટલે આપણે યાદ રાખવાનું કે જો વિસર્જન પામતી કંપનીના ભરપાઈ થયેલી મૂડીના જે રાણા અથવા રકમ હોય એના કરતાં અવેજ વધારે હોય તો ખોટ થાય અને વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી મૂડી કરતા અવેજની રકમ ઓછી હોય પરિણામ માઇનસમાં આવતું હોય તો એને ખરીદતી કંપનીનો નફો કહેવાય જુઓ તમારા સ્ક્રીન પર આ વિગત મેં ત્યાં બતાવી છે આપને ઉદાહરણ સહિત આપણે એની ચર્ચા કરી કુલ અવેજ અવેજમાં આપવામાં આવતી ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રીમિયમ માઇનસ ડિસ્કાઉન્ટ એની અંદર જો પ્રેફરન્સ શેર મૂડી આપવામાં આવતી હોય તો આજ રીતે ઉમેરાય રોકડ ઉમેરીએ બેંક ઉમેરીએ એટલે કુલ અવેજ મળે એમાંથી વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી બાદ કરીએ અને જો પરિણામ સ્વરૂપે જવાબ પ્લસ આવતો હોય તો એ ખરીદતી કંપની માટેની ખોટ કહેવાય પરિણામ માઇનસ આવતું હોય તો એ ખરીદતી કંપની માટેનો નફો કહેવાય ખોટ થતી હોય તો એ કોઈક ખાતે ઉધાર થાય અને નફો થતો હોય તો એ કોઈક ખાતે જમા થાય પણ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીનમાં આવી ખોટ કે નફાની રકમ કયા ખાતે લઈ જવી એ સ્પષ્ટ બતાવ્યું છે આવી ખોટ પાઘડી કે મૂડી અનામત ખાતે નહીં આ રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવશે જુઓ લાસ્ટ લાઇન લાસ્ટ સેન્ટેન્સ કહ્યું છે તમે આ રીતે તફાવતની રકમ આવે જો એ પરિણામ પ્લસમાં આવે તો એ રકમ ખરીદતી કંપનીની ખોટ ગણાય અને આ ખોટ જેટલી રકમ સામાન્ય અનામત ખાતે ખરીદતી કંપની ઉધાર કરશે પણ જો તફાવતની રકમ માઇનસ આવે તો એ ખરીદતી કંપની માટે નફો ગણાય તો ખરીદતી કંપની આ નફાની રકમ પોતાના સામાન્ય અનામત ખાતે જમા કરશે પાઘડી કે મૂડી અનામત ખાતે કોઈ અસર થાય નહીં આ ગણતરી બહુ જ મહત્વની છે એ પછી જોઈએ આપણે એના પછીનો મુદ્દો જુઓ તમારા સ્ક્રીન પર જો આવું બને તો ખરીદી પછી કે સંયોજન પછી ખરીદતી કંપની પોતાનું જ્યારે સરવૈયું બનાવે સમાવેશ કે સંયોજન પછીનું સરવૈયું બનાવે ત્યારે ખરીદતી કંપનીનું જે સામાન્ય અનામત સર્વૈયાની અંદર આઉટર કોલમમાં બતાવવામાં આવે એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય આ બધી વિગતો ભેગી કરીને જે ટોટલ થાય એ ટોટલ ખરીદતી કંપની ખરીદી પછી કે સંયોજન પછીના પોતાના પાકા સરવૈયામાં આઉટર કોલમમાં બતાવશે જુઓ કઈ કઈ વિગતો છે ખરીદતી કંપનીનું પોતાનું સામાન્ય અનામત તો હોય જ એમાં વેચાતી કે વિસર્જન પામતી કંપનીનું જે સામાન્ય અનામત પ્રાપ્ત કર્યું હોય એ એમાં ઉમેરવામાં આવે ખરીદતી કંપનીના પોતાના નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો એ ઉમેરાય વેચાતી કંપની અથવા વિસર્જન પામતી કંપનીના નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો એ ઉમેરવાની અને જો ખોટ હોય ભેગી થયેલી કે એકત્રિત થયેલી ખોટ કે નાનું ખાતાની ઉધાર બાકી હોય તો એમાંથી વાત કરવાની આમ સંયોજન કરવાના કારણે જો નફો થયો હોય તો એ સામાન્ય અનામતમાં ઉમેરાય અને સંયોજનના કારણે ખોટ થઈ હોય તો એ સામાન્ય અનામતમાંથી બાદ જાય છેલ્લો મુદ્દો જે છે એ આ પછી આપણે ચર્ચામાં લઈએ છીએ અને એ છે ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર પરત કરે આમ પરત કરવાના કારણે ખરીદતી કંપનીને જો કોઈ નફો થાય તો એ નફાની રકમ સામાન્ય અનામતમાં ઉમેરાય અને વેચાતી કંપનીના ડિબેન્ચર હોલ્ડરોને નાણાં પરત કરતી વખતે કે અવેજમાં નવા ડિબેન્ચર આપતી વખતે ખરીદતી કંપનીને જો ખોટ થાય તો એ સામાન્ય અનામતમાંથી બાદ જશે આ બાબત ખાસ યાદ રાખવાની સંયોજન પછી ખરીદતી કંપની પોતાનું પાકું સરવૈું બનાવે ત્યારે કુલ કેટલી વિગતોનો પોતાના સામાન્ય અનામતમાં સમાવેશ કરશે એ મહત્વનું છે પહેલું ખરીદતી કંપનીનું પોતાનું સામાન્ય અનામત હોય એમાં વિસર્જન પામતી કંપનીનું જે સામાન્ય અનામત પ્રાપ્ત કર્યું હોય એ એની અંદર ઉમેરાય સંયોજ ખરીદતી કંપનીનું પોતાનું જે નફા નુકસાન ખાતાનું બેલેન્સ હોય એ પણ ઉમેરાય વિસર્જન પામતી કંપનીનું નફા નુકસાન ખાતાનું જે બેલેન્સ આઈધર પ્લસ ઓર માઇનસ આઈધર પ્રોફિટ ઓર લોસ જે કંઈ હોય એ પ્લસ અથવા માઇનસ થાય સંયોજનના કારણે નફો થયો હોય તો ઉમેરાય ખોટ થઈ હોય તો બાદ જાય અને ખરીદતી કંપની વેચાતી કંપનીના ડિબેન્ચરને ખરીદી પછી જ્યારે પરત કરે અવે જ આપે ત્યારે આમ કરવાના કારણે ખરીદ કંપનીને જો કોઈ નફો થાય તો એ નફાની રકમ સામાન્ય અનામત ખાતે ઉમેરશે અને ખોટ થાય તો એ સામાન્ય અનામતમાંથી બાદ કરશે અને જે રકમ રહે એ સંયોજન પછી તૈયાર થતા ખરીદતી કંપનીના પાકા સરવૈયાની અંદર સામાન્ય અનામતની આખરની બાકી તરીકે આઉટર કોલમમાં દર્શાવવામાં આવશે હવે જોઈએ ત્યાર પછીનો વ્યવહાર આજે અત્યાર સુધી ચર્ચા કરી એ વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય ત્યારે પણ આપણે એ પણ જોયું કે આ પાંચ પૈકીની કોઈ એક કે એક કરતાં વધારે કન્ડિશનનો ભંગ થતો હોય તો એને ખરીદી પ્રકારનું સંયોજન કહેવાય આપણે અગાઉ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની અંદર અથવા કોલેજ લેવલ ઉપર આ પ્રકારના વ્યવહારો શીખી ગયા છીએ જે આપણા માટે સરળ છે એટલે એની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાનું એવોઇડ કરીશું અને જ્યારે આપણે એક એક્ઝામ્પલ ગણીશું ત્યારે બંને રીતે બંને મેથડ પ્રમાણે એક્ઝામ્પલ ગણીશું અને એ ગણતરી કરીએ ત્યારે આપણે ડિટેલમાં એની ચર્ચા કરવાના છીએ પણ અહીંયા તમારા સ્ક્રીન પર વિલીનીકરણ નક્કી કરવા માટેની જે પાંચ શરતો છે એ પૈકી કોઈ એક એક કરતાં વધારે શરતનો ભંગ થતો હોય તો એને ખરીદી પ્રકારનું સંયોજન કહેવાય આપણે પૂરી ચર્ચા કરી ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીની પસંદગીની મિલકતો પોતાને અનુકૂળ હોય એવી મિલકતો અને પોતાને વ્યાજબી લાગતા હોય એટલા જ દેવા અને એ પણ ચોપડા કિંમતે નહીં એ પણ બજાર કિંમતે સ્વીકારતી હોય તો ખરીદી પ્રકારનું સંયોજન કહેવાય પણ આપ સૌ જાણો છો કે આમાં આપણને આપવામાં આવેલા એક્ઝામ્પલની અંદર જે જરૂરી વિગતો ગણતરી માટે છે એ પૈકીની કોઈ એકાદ વિગત કાયમ માટે એક્ઝામ્પલની અંદર આપવામાં આવતી નથી જે આપણે કહીએ છીએ ખૂટતી વિગત છે એ ખૂટતી વિગત કેવી રીતે શોધવી અને એક્ઝામ્પલ ગણવો એની સાથેની આ ચર્ચા છે જુઓ તમારા સ્ક્રીન પર જો એક્ઝામ્પલની અંદર રોકડ સહિતનો પૂરો અવેજ આપ્યો હોય એટલે ખરીદતી કંપની વેચાતી કંપનીને વિસર્જન પામતી કંપનીને અવેજમાં ઇક્વિટી શેર કેટલા આપે છે પ્રીમિયમથી કે વટાવથી પ્રેફરન્સ શેર કેટલા આપે છે પ્રીમિયમથી કે વટાવથી અને રોકડ કેટલી રકમ આપે છે આવો પૂરે ઓવેજનો આંકડો આપ્યો હોય પણ એ સંજોગોમાં ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીને પાઘડી પેટે શું ચૂકવે છે એ રકમ આપી ન હોય આ બંને કન્ડિશન એક સાથે હોય આ રિપીટ જુઓ તમારા સ્ક્રીન પર ઇક્વિટી પ્રેફરન્સ અને રોકડ સહિતનો પૂરો અવેજ આપ્યો હોય પરંતુ પાઘડીની રકમ આપી ન હોય તો ગણતરી કેવી રીતે કરવાની એક ભાગ એના બદલે એની વિરુદ્ધમાં બી પાર્ટની અંદર પાઘડીની રકમ તમને ગણતરી કરીને આપી દીધી હોય પણ અવેજમાં ઇક્વિટી શેર કેટલા આપવામાં આવે છે એની પ્રીમિયમ કે વટાવની રકમ પ્રેફરન્સ શેર કેટલા આપવામાં આવે છે એની પ્રીમિયમ કે વટાવની રકમ આ બે રકમ આપી હોય પણ ખૂટતી રકમ તરીકે તફાવતની રકમ તરીકે કેટલી રોકડ કે બેંક સિલક ચૂકવવામાં આવે છે એ માહિતી આપી ન હોય તો બીજા પ્રકારની ગણતરી છે એમ કહેવાય આ ગણતરીની મેથડ આપણી સરળતા માટે આપણે બે રીતે જુદી જુદી વહેંચીએ છીએ અલ્ટિમેટલી ગણતરી એક જ રીતે થાય છે આપણે જે સમજ મેળવવાના છીએ એ એક જ પ્રમાણે ગણતરી કરવાના છીએ જો આપણને પૂરતો અવેજ આપ્યો હોય તો એ પ્રમાણે ગણતરી કરીશું તો ખૂટતી રકમ આપણને સૌથી છેલ્લે મળશે જો આપણને હવે જ આપ્યો નહીં હોય અને પાઘડીની રકમ આપણને આપી દીધી હશે તો આપણે નીચેથી ગણતરીની શરૂઆત કરીશું અને આપણને ખૂટતી રકમ તરીકે પાઘડી જે આપી નથી એ રકમ આપણને સૌથી ઉપરના ભાગ ઉપર એટલે મળશે એટલે આઈધર વી હેવ ટુ યુઝ એસેન્ડિંગ ઓર્ડર ઓર વી હેવ ટુ યુઝ ધી ડિસેન્ડિંગ ઓર્ડર પણ ગણતરીની મેથડ બે જુદી નથી આપણે એક જ મેથડ સમજવાની એક જ મેથડ યાદ રાખી અને એનો ઉપયોગ કરવાનો જે વિગત ન આપી હોય એ વિગતની સામે વિગત બતાવવાની એની રકમ આપણને આપણી પાસે ઉપલબ્ધ નથી તો આપણે રકમ બતાવીશું નહીં અને ગણતરી આગળ ચાલીએ એટલે બાકીની રકમો આપણને પ્રાપ્ત થાય તો એના આધારે પ્લસ માઇનસ કરીને જે કોઈ જગ્યાએ આઈધર એટ ધી ટોપ લેવલ ઓર એટ ધી બોટમ લેવલ જે કોઈ વિગત ખૂટતી હોય એ વિગતનો આંકડો આપણને પ્રાપ્ત થશે મિત્રો અહીંયા ચર્ચા આપણે અટકાવીએ છીએ સમયના કારણે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે શરૂઆત કરીશું ત્યારે ફરીવાર જ્યાંથી આપણે અટક્યા છીએ ત્યાંથી ચર્ચા કરીશું અને ખરીદી પ્રકારનું સંયોજન હોય તો એની ગણતરી કેવી રીતે કરવાની અને એની હિસાબી નોંધ કેવી રીતે કરવાની એ આપણે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે જોઈશું અને ત્યાર પછી એક એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીશું થેન્ક મિત્રો